पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान। શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના ચરિત્રોનું વર્ણન કરતા થતા ગઈકાલે મહારાજ વરતાલ વગેરે સ્થાનોમાં, ચરોતર વગેરે સ્થાનોમાં વિચરણ કરતા થતા ગઢપુર પધાર્યા અને ગઢપુરમાં લક્ષ્મીબાગમાં ગોપાળાનંદ સ્વામીએ મહારાજને અવતારીપણાના લક્ષણો પૂછ્યા અને મહારાજે અવતારી સ્વરૂપના જે લક્ષણો છે તે લક્ષણો સભામાં ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને સંભળાવ્યા કે જે અવતારી તત્વની અંદર જ શક્ય છે, બીજા અવતારમાં એ શક્ય નથી। પોતાની અંદર બધા અવતારોને પોતામાંથી પ્રગટ કરે અને પાછા લીન કરે અને જીવાત્માઓને પોતાના સ્વરૂપમાં ખેંચે અને જીવાત્માઓને સમાધિ કરી તેના તેના ઈષ્ટદેવોના દર્શન કરાવે વગેરે તે લક્ષણો કયા, એના મેં 76મો તરંગ ગઈકાલે પૂરો થયો હતો અને 77મા તરંગનો પ્રારંભ થાય છે। દયા કરી દુર્ગપુરમાં રહ્યા છે રાજીવનેણ, દાદાના દરબારમાં હી વાતો કરે સુખ દેણ। એક સમય અક્ષર મોલે પીરાજા છે પરબ્રહ્મ, વિચાર કરે છે મનમાં શ્રી હરિ પુરુષોત્તમ। જે કામ કરવા આવ્યા હતા આયવની પર આજ, તે તો સર્વ સિદ્ધ કર્યા છે ધર્મ વિશે શુભ કાજ। અધર્મને ઉચ્છેદન કરી ધર્મનું કર્યું સ્થાપન, આસુરીનો નાશ કર્યો કર્યા છે નિરમળ જન। દ્રઢ ઉપાસનામાં હેરી સ્થાપી છે વસુધા માય, માટે અંતર ધાન થાવું કાજ નથી બીજું કાય। મહારાજ દુર્ગપુરની અંદર કહેતા ગઢપુરની અંદર વિરાજમાન છે, દાદા ખાચરના દરબારની અંદર બિરાજમાન થયા થકા મહારાજ નિત્ય સંતો ભક્તોને દર્શન કથા વાર્તાનું સુખ આપી ભક્તોને આનંદિત કરી રહ્યા છે, ભક્તોને રાજી કરી રહ્યા છે। એક સમયને વિશે મહારાજ અક્ષર ઓરડીમાં બિરાજમાન છે અને મહારાજને વિચાર આવે છે, મહારાજ વિચારે છે કે મારો આ પૃથ્વી પરનો જે પ્રાગટ્યનો હેતુ હતો મારા ભક્તોને સુખ આપવાનો, લાડ લડાવવાનો અને આસુરી જીવોના દુઃખ થકી ભક્તોને સુખી કરવાના, એ મહારાજ કે મારું કાર્ય પૂર્ણ થતું એવું લાગે છે, બધાએ કાર્યો મેં આ પૃથ્વી પર આવીને સિદ્ધ કર્યા છે, જેના હેતુ માટે મારું આ પૃથ્વી પર પ્રાગટ્ય હતું એ। અનેક જે અધર્મીઓ હતા, અધર્મનો અધર્મ જે આ પૃથ્વી પર વ્યાપ્ત હતો એનો નાશ કર્યો, ધર્મનું સ્થાપન થયું, એકાંતિક ધર્મ આ પૃથ્વી પર પ્રસ્થાપિત કર્યો, આસુરી લોકોનો નાશ કર્યો, અનેક જીવાત્માઓ
આજે નિર્મળ કેતા શુદ્ધ અંતકરણવાળા થઈ અને મારી ઉપાસના કરે છે અને મારું ભજન કરે છે, એવા અમે એ કાર્યને અર્થે જેના માટે મુખ્ય અમારો અવતાર આ પૃથ્વી પરનું અવતરણ કાર્ય હતું એ લગભગ પૂર્ણ થતું જણાય છે, આવું મહારાજ વિચારે છે. મારા ભક્ત માટે આલંબન કરાવું મંદિરો હું પાવન, મારી મૂર્તિઓનું જે સ્થાપન તે વિશે કરાવું શુભ મન, મેં કર્યા ધરણીમાં જે ચરિત્ર તેના શાસ્ત્ર રચાવું પવિત્ર, સંપ્રદાયની પુષ્ટિ જ થવા માટે કરું ઉપાય હું આવા, મારો નિશ્ચય રહે સૌને મન ધર્મ પદ્ધતિ બાંધું પાવન, વળી ધર્મ તણી રક્ષા કાજ ધર્મગુરુ સ્થાપું હવે આજ. મહારાજ વિચારે છે હવે અવતરણ કાર્યના જે હેતુ હતા ઘણા ખરા પૂર્ણ થયા છે, ભક્તો બધાય સુખી થયા છે, હવે સુખે ભગવાનનું ભજન કરી શકે એવો કાળ આવ્યો છે, અસુરના લોક ઉપદ્રવથી મુક્ત કર્યા છે, અનેક જીવાત્માઓ અમારી ઉપાસના કરીને અમારું ભજન કરે છે, અધર્મનો નાશ કર્યો છે, માટે અમારું અવતરણ કાર્ય પૂર્ણ થતું જણાય છે. હવે કાર્ય પૂર્ણ કરીને અમારી લીલાને સંકેલીએ એવું મહારાજ વિચારે છે, પરંતુ મહારાજ કહે છે એ પહેલાં અમારા ભક્તોના આલંબન માટે કહેતા અમારું જ્યારે સાનિધ્ય મનુષ્યાકાર આ પૃથ્વી પર ન હોય ત્યારે પણ જીવાત્માઓ અમારા સ્વરૂપના માધ્યમે અમારા મૂર્તિ સ્વરૂપે અમે એના દ્વારા પ્રગટ રહી અને અનેક જીવાત્માઓને એના દ્વારા અમારું ભજન દર્શન સેવા પૂજન કરીને પણ એને સુખ આવે અને એ દ્વારા પણ અનેક જીવાત્માઓ મોક્ષના માર્ગે અવિરત ચાલ્યા કરે એના માટે મહારાજ કે મંદિરોની પણ સ્થાપના કરીએ, અમારી અંદર એની અંદર અમારી મૂર્તિઓ પધરાવીએ અને અમે મહારાજ કે આ પૃથ્વી પર પધારીને જે જે ચરિત્રો કર્યા, જે જે લીલાઓ કરી, જે જે ઉપદેશ આપ્યા એ વગેરેના શાસ્ત્રની પણ રચના કરાવીએ, કારણ કે સંપ્રદાયની પુષ્ટિને માટે શાસ્ત્ર છે સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. મહારાજ વચનાવતમાં કહે છે ને મધ્યનું 58 મહારાજ કહે કે આ જે તે સંપ્રદાયની પુષ્ટિ તેના ઈષ્ટદેવના ગ્રંથ ચરિત્રોના જે ગ્રંથ એણે કરીને જ થાય, જન્મથી લઈને અંતર્ધ્યાન પર્યંતના જે ભગવાનના ચરિત્રો છે એના ગ્રંથ એના જે ચરિત્રો એ યુક્ત એનો ઉપદેશ એ બેની અંદર આવી જાય એના દ્વારા જ એના સંપ્રદાયની પુષ્ટિ થાય. કોઈ રામ ઉપાસક હોય અને એને ભગવાન રામનું પ્રસ્થાપન કરવું હોય, એનું પુષ્ટિ કરવી હોય તો એને રામાયણની દ્વારા જ થાય, કારણ કે એમાં રામ ભગવાનના જન્મથી લઈને અંત સમય સુધીના ચરિત્રો હોય, સાથે સાથે એનો ઉપદેશ પણ અંદર હોય. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસ્થાપન કરવું એના ઉપાસકો હોય તો એ ભાગવત શ્રીમદ ભાગવતની કથા દ્વારા એનું પુષ્ટિ કરે. એમ પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના ઈષ્ટદેવના જે ચરિત્રોના ગ્રંથો એના દ્વારા જ થાય, એમાં પછી બીજાથી થાય નહીં. અને મહારાજ કહે છે કે અમે પણ અમારા પૃથ્વી પર પ્રવા પધારવાના હેતુથી લઈને પધાર્યા ત્યારથી લઈને અંતર્ધ્યાન પર્યંતના તમામ ચરિત્રોના ગ્રંથો પણ મહારાજ કે રચાવે કે જેના દ્વારા કાયમ અનેક જીવાત્માઓ એના માર્ગે પણ આગળ વધતા રહે. મહારાજ વખતે આટલા મોટા મોટા મંદિરો કર્યા, આટલા મોટા મોટા મંદિરો થયા, પણ જોડે જોડે મહારાજે બધાએ મંદિરોમાં મોટા મોટા સભામંડપો પણ કર્યા. બાકી તો દર્શને આવીને જવાનું જ હોય ખાલી, તો સભામંડપની કંઈ જરૂર નથી. પણ મહારાજે વિચાર્યું કે મંદિર છે એ તો માધ્યમ છે કે કોઈ નવા મુમુક્ષુ જીવાત્માઓ પણ એ બાને દર્શને આવે અને દર્શને આવે અને સાથે સાથે સંતોનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, માં બેસે, બે વાત સારી લાગે, મનાય અને એ બાને પણ એના અંતરમાં પણ ભગવાનના સ્વરૂપની ઉપાસનાની દ્રઢતા થાય અને એના જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. એટલે એ સમયે જૂના મંદિરો તમે જુઓ તો બધા વરતાલ, અમદાવાદ, ગઢપુર, ધોલેરા બધા જ્યાં જ્યાં મંદિરો થયા એ સમયના પછીથી બીજા મંદિરો મૂળી છે, ખંભાત છે, સુરતના બધા એ તે સમય મહારાજના હયાતીમાં અથવા તો એના પછીના કાળમાં
એ બધાય મંદિરોમાં પણ મોટા મોટા સભા મંડપો એ સમયે બનાવેલા. તો ખાલી મંદિરો જ જો જરૂર હોય તો સભા મંડપ આટલા મોટા શા માટે કર્યા હોય? પરંતુ ત્યારે પણ એ દ્વારા, કારણ કે મુખ્ય તો જીવાત્મા દર્શને આવે એનાથી કંઈ જીવનું સંપૂર્ણ કલ્યાણ થતું નથી, પરંતુ એના દ્વારા એને ભાવ થાય ને પછી સંતોના યોગમાં આવે, કથા વાર્તા સાંભળે, શાસ્ત્રોની મહારાજના ચરિત્રોની કથા સાંભળે, અને એ બાને ધીરે ધીરે ભગવાનની ઉપાસના પણ એ જીવાત્મામાં દ્રઢ થાય ને જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય. એટલે મહારાજ કે મંદિર તો કરાવું પરંતુ સાથે શાસ્ત્રો પણ એવા રચાવું કે એના દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થતી રહે. સાથે સાથે મારો નિશ્ચય દરેક જીવાત્માના હૃદયમાં સ્થિર થાય એવી ધર્મ પદ્ધતિ બાંધું અને ધર્મની રક્ષાને માટે ધર્મના ગુરુ તરીકે પણ સ્થાપના કરું. આવો ભગવાન વિચાર કરે છે અને એ સમયે બરાબર બરાબર મહારાજ જ્યાં આવો વિચાર કરે છે. તે સમયે આવ્યા પુણ્ય પાવન અમદાવાદના હરિજન, બોલ્યા વિનય સાથે વચન, હે કૃપાનાથ જગજીવન. અમારા શેર વિશે સુંદર મહાપ્રભુ કરાવો મંદિર, એવા સુણી મધુર વચન, મન મોહને વિચાર્યું મન. સભા સામુ જોયું બહુ નામી, બેઠા દીઠા છે આનંદ સ્વામી, કરી છે આજ્ઞા તે મને નાથે, જાઓ શ્રીપુર સત્સંગી સાથે. મહારાજ જે આજે સંકલ્પ કરે છે ત્યાં જ બરાબર મહારાજની ઈચ્છાથી અમદાવાદથી ભક્તો પધાર્યા અને આવીને સભામાં મહારાજને દંડવત પ્રણામ કરી દર્શન કરીને બિરાજમાન થયા અને પછી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આપ અવારનવાર અમદાવાદમાં આવો છો, ત્યાં દર્શન કથા વાર્તા વગેરે સંતો પણ પધારે છે, પરંતુ ત્યાં કાયમને માટે બધા એને સુખ આવે એવું મહારાજ મંદિર બનાવીને એમાં આપના બધા સ્વરૂપોની પ્રતિષ્ઠાઓ કરાવો કે જેથી અને ભક્તો જે છે એમને પણ સુખ આવે અને બીજા જીવાત્માઓ પણ દર્શને આવે. માટે મહારાજ અમદાવાદમાં એક સારું મંદિર થાય એવી અમારા બધા ભક્તોની ખૂબ ઈચ્છા છે. મહારાજ જાણીને ખૂબ રાજી થયા મહારાજ કે કંઈ વાંધો નહીં, અમારી પણ એવો સંકલ્પ અમે કરી રહ્યા છીએ મહારાજ. એ મહારાજે સભા સામે દૃષ્ટિ કરી અને એમાંથી મહારાજે આનંદાનંદ સ્વામીને ઊભા કર્યા અને મહારાજે આજ્ઞા કરી કે સ્વામી તમે સંતોના મંડળ સહિત અમદાવાદ જાઓ અને ત્યાં ખૂબ સરસ મંદિર કરાવો. વિપ્રો પાસે કે ત્યાં બ્રાહ્મણો પાસે સરસ મુહૂર્ત કઢાવો અને મંદિરના કાર્યનો આરંભ કરાવો. સરસ મજાનું દ્રઢ અને મોટું વિશાળ શોભિત એવું મંદિર કરો અને ત્રણ શિખરવાળું મંદિર કરો. મહારાજે આવી આજ્ઞા કરી આનંદાનંદ સ્વામીને. મહારાજ કે અમદાવાદ મોટું શહેર છે, દર્શન માટે હજારો લોકો ત્યાં નિત્ય આવશે. માટે મહારાજ કે બૂઢા બાળક વગેરે તમામ નરનારીઓ હજારો નરનારીઓ અમદાવાદમાં મંદિર થશે એટલે દર્શને આવશે. માટે કોઈ ભૂલે ચૂકે એમાં દર્શન કરતા બહુ ગર્દી ઓછી થાય, પડી ના જાય, બહુ ઊંચે ચડવું ના પડે એ રીતનું સરસ નીચા પરથારાનું મહારાજ કે સારું મંદિર કરજો અમદાવાદમાં. આવી મહારાજે આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી. મહારાજ કે જ્યાં અમદાવાદની અંદર દુર્લભ સાહેબ અને એરણ સાહેબ એ બંને ખૂબ સારા અમલદારો છે, એણે અમારી મરજી પ્રમાણે અમને જગ્યા આપી અને સાથે લેખ પણ કરી આપ્યો છે. એ લેખ તાંબાના પત્રની અંદર કરી આપેલો કે મહારાજ જ્યારે અમદાવાદ ગયેલા અને અમદાવાદમાં એમણે કીધેલું કે આમાં તમારે જેટલી જગ્યા જોઈએ એટલી તમે લો, એ તમારી જગ્યા. એટલે મહારાજે પછી માણકી ફેરવેલી અને જે અમદાવાદની જગ્યા છે અત્યારે મંદિરની મહારાજ એટલી જ જગ્યામાં ફેરવી. મહારાજ કે જરૂર પૂરતી જ આપણે લેવી છે, વધારે જોઈતી નથી. માણસને લોભ તો બહુ હોય ને, કોઈક આપતું હોય મફતમાં, ભાઈ ફેરવો એટલી જગ્યા તમારી તો ક્યાં આપણે ફેરવા બાકી રાખે. હે, પેલા માણસનો એક પ્રસંગ છે ને કે રાજાએ માણસને કીધું કે ભાઈ તારે જેટલી જગ્યા જોઈએ એટલે અહીંયાથી સ્ટાર્ટ કર અને હાંજ પડે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી અહીંયા પાછું આવી જવાનું.
તું જેટલામાં ચાલે રાઉન્ડ ફરીને આવે આમ એટલી જગ્યા તારી. માણસ તો દોડવાનું ચાલુ કર્યું પેલા એ, પણ દોડતા 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 એટલું દોડ્યો અને એમ થયું હજી થોડુંક માપી લો, હજી થોડું માપી લો, પહોંચી જઈશ. આજ પડતા પહોંચ્યો નહીં ને હાફીને પડ્યો નીચે ને ઉપર પહોંચી ગયો ભાઈ. એટલે જીવતોય રહ્યો ને, એટલે લોભ માણસને એવો છે. માણ મહારાજે તો અત્યારે જે અમદાવાદની જગ્યા છે એટલી જગ્યામાં માણકી ઘોડી ફેરવેલી, અને પછી અંગ્રેજ સાહેબોએ એ સમયે મહારાજને એ જગ્યા મંદિર માટે લેખ કરીને તાંબાના પત્રમાં લેખ કરીને આપેલી કે આ જગ્યા અમે જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી આપને અર્પણ કરીએ છીએ, અહીંયા આપને યોગ્ય લાગે એ રીતનું કાર્ય કરજો. મહારાજ કે એ લેખ અમે હીરાચંદભાઈ શેઠને ઘેરે આપેલો છે, એમની પાસેથી મંગાવી લેજો. એમાં જે પ્રમાણેનું લખાણ છે, જે શરતો હોય એમને માન્ય રાખી અને એ પ્રમાણેનું બધું કાર્ય કરજો. અને આ રીતે મહારાજે સંતોને આજ્ઞા કરી. મહારાજ કે અમે ત્યાં મંદિર માટેની જગ્યા જ્યારે અંગ્રેજ સાહેબોએ કીધું હતું ત્યારે સંતોને સાથે લઈને બધી ઘણી જગ્યાઓ જોઈ હતી, કાંકરિયામાં, ભૂતવાડીમાં, પાતશાહવાડીમાં વગેરેમાં બધી જગ્યાએ જોયું, પરંતુ પાઠકવાડીની જે જગ્યા હતી મહારાજ કે એ જગ્યા અમને પાસ પડેલી ને ત્યાં આપણે મંદિર બનાવવા માટેની જગ્યા લીધેલી, ત્યાં તમે જઈને મંદિર કરજો. ત્યાં આગળ પૂર્વે નરનારાયણ ભગવાને તપ કરેલું છે માટે જગ્યા પણ પાવન છે, માટે એ જગ્યામાં જ આપણે મંદિર કરીશું. મહારાજની આજ્ઞા માથે ધરાવી આનંદાનંદ સ્વામી અને અમદાવાદના ભક્તો પાછા અમદાવાદમાં પધાર્યા છે. નવાવાસમાં આવીને સંતો નિવાસ કરીને રહ્યા છે. બધા સત્સંગી ભક્તો નિત્ય સંતો પાસે આવે છે, કથા વાર્તા વગેરે થાય છે અને સાથે સાથે મંદિરની ચર્ચાઓ પણ થાય છે. શુભ મુહૂર્ત માતે હઠામ મંદિરનું આરંભ્યું છે કામ, કરાવ્યું ત્રણ શિખર બંધ અતિ અદભુત રૂડે સંબંધ. પછી તો આનંદાનંદ સ્વામી સંતોના મંડળ સાથે મહારાજની આજ્ઞા લઈને આશીર્વાદ લઈને પધાર્યા છે. તેના સત્સંગી ભક્તોનો પણ ખૂબ ભાવ પ્રેમ હતો કે મહારાજનું મંદિર થાય, મહારાજ સ્વયં પધારે, અનેક જીવાત્માઓ અહીંયા દર્શને આવે, અનેક ભક્તો દર્શને આવે અને એના હૃદયમાં શાંતિ થાય. ભક્તોને, અમદાવાદના ભક્તોને પણ ખૂબ ભાવ અને ઉમંગને ઉત્સાહ છે. બધા ભક્તોએ પોતાના તન મન ધન ભગવાનના મંદિર માટે અર્પણ કરીને આપી દીધા કે મંદિરમાં જેટલી અમારી સેવા ઉપયોગમાં આવે એ અમારે ધન્ય કમાય છે અને એ જ અમારી સાચી મૂડી છે. આવું જાણીને અમદાવાદના ભક્તોએ ખૂબ ત્યાં સેવાઓ કરી અને આનંદાનંદ સ્વામીના માર્ગદર્શન નીચે જોત જોતામાં ત્રણ શિખરવાળું મંદિર પણ તૈયાર થઈ ગયું. બધા ભક્તોને ખૂબ આનંદ થયો કે મહારાજ ગમશે એવું સરસ મંદિર તૈયાર થયું. બધા ભક્તોએ નક્કી કર્યું કે હવે મહારાજને પત્ર લખીને આમંત્રણ આપીએ અને મહારાજને રૂબરૂ જઈને તેડાવીએ કે મહારાજ પ્રતિષ્ઠા માટે પધારો. જ્યારે મંદિર થયું તૈયાર, હરિજનોએ કર્યો વિચાર, તેડાવો શ્રી હરિ શ્રીજી મહારાજ, પ્રતિમાઓ પધરાવા કાજ, પત્ર લખાયો કરીને પ્રેમ, આમંત્રણ કર્યું રાખીને, કુબેરસિંહ જે છડીદાર ગયા દુર્ગપુર મોજાર. પછી બધાએ વતી સમાચાર લઈને આનંદાનંદ સ્વામી અને સત્સંગી ભક્તોએ મહારાજને આમંત્રણ પાઠવતો પત્ર લખ્યો અને કુબેરસિંહ જે છડીદાર હતા મહારાજને એ ગઢપુર ગયા અને મહારાજને પત્ર આપ્યો. પત્ર આપ્યો પ્રભુજીને હાથ, વાંચી પ્રસન્ન થયા છે નાથ, જોશીને બોલાવ્યા તત ખેવ, શુભ મુહૂર્ત કઢાવ્યું એવ, બદ્રીપતિ દેવની જરૂર, પ્રતિષ્ઠા કરાવી ધારી ઉર, દેશો દેશ પ્રત્યે લખ્યા પત્ર, કંકોત્રીઓના રૂપેથી તત્ર. પછી શ્રીહરિ થયા તૈયાર, સંત હરિજન કાઠી સ્વાર, હજારો જનને લઈ સંગે, અમદાવાદ આવ્યા મંગે. લો પત્ર આવ્યો. મહારાજ સમાચાર સાંભળીને ખૂબ રાજી થયા. મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા અને મુહૂર્ત પ્રતિષ્ઠાનું સારું મુહૂર્ત કઢાવ્યું. મહારાજ કે અમે અમદાવાદની અંદર સૌથી પહેલાં બદ્રીપતિ કે ત્યાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીશું, કારણ કે અમે આ પૃથ્વી પર એક તો ભરતખંડના રાજાએ છે, બીજું અમે આ પૃથ્વી પર એમને નિમિત્ત કરીને આ પૃથ્વી પર પધાર્યા છીએ,
અને પાછી જે જગ્યા પર મંદિર થયું છે એ જગ્યા પણ પૂર્વે નરનારાયણ ભગવાને ત્યાં તપ કર્યું છે, માટે સૌથી પહેલાં અહીંયા નરનારાયણ ભગવાનની બદ્રીપતિની અમે પ્રતિષ્ઠા કરીશું. દેશોદેશમાં સત્સંગી ભક્તોને કંકોત્રીઓ લખાવીને આમંત્રણ પાઠવ્યા. પછી મહારાજ સંતો ભક્તોનો સમુદાય લઈને હજારો ભક્તો સંતો સાથે છે અને મહારાજ અમદાવાદ પધાર્યા છે. કાંકરિયા સરોવર તીર કર્યો, મુકામ ત્યાં ધરી ધીર. કાંકરિયા સરોવરના કાંઠે મહારાજે ઉતારો કર્યો છે. દક્ષિણ દિશા બાજુ બીજા સંતો ભક્તોના ઉતારા થયા છે સરોવરથી. હરી કાંકરિયા આવ્યા જે ઘડી તે ખબર સાહેબોને પડી. પછી સેના સજી ચતુરંગી શ્રીજી સન્મુખ આવ્યા ઉમંગી. મહારાજ પધારે છે સંતો ભક્તો સાથે પ્રતિષ્ઠા માટે. એટલે જે અંગ્રેજ અમલદારો હતા એને જ્યારે આ સમાચાર મળ્યા એટલે એમને થયું કે અમે પણ ભગવાનનું સામૈયું કરવા સામેથી જઈએ. એટલે તો ચતુરંગી સેનાઓ સાથે અને ડંકા નિશાન વાચિંત્રો સાથે મહારાજને ખૂબ ભાવભીનું સ્વાગત સામૈયું કરતાં કરતાં મહારાજને અંગ્રેજ સાહેબોએ આ કામ શું કહેવાય ભગવાનનું સામૈયું કર્યું. શ્રી હરિને દેખ્યા જે હવાર, વાદ્યો સાહેબ ને મન પ્યાર. પૂર્વ જન્મ તણા સંસ્કારી, તેથી શ્રીજી મળ્યા દુખ હારી. એરણ્યને દુર્લભ એ બેવું, બીજા નોકર ચાકર તેવું. સર્વે ટોપી હાથમાં લઈને શ્રીહરિને સમીપે જઈને. કરે નરવીરને નમસ્કાર, વિનંતી કરે વારંવાર. સુણી વિનંતીને પ્રભુ પોતે, બેઠા હસ્તી ઉપર સહુ જોતે. અહીંયા લખ્યું સ્વામીએ કે એના પૂર્વજન્મના કંઈ સંસ્કાર હશે અથવા તો ભગવાનની અઢળક એના ઉપર કૃપા કે મહારાજ સ્વયં એમને મળ્યા. બાકી ક્યાં અંગ્રેજનો જન્મ હોય અને ક્યાં એને મહારાજ મળે, પરંતુ એના ભાગ્યમાં એવું કંઈક હશે અથવા તો મહારાજ એના ઉપર એવી કૃપા કરી કે એને ભગવાનના દર્શન મળ્યા અને સાથે એને ભગવાનને એને એવી સદમતી જાગી કે ભગવાનને એવી અમદાવાદની અંદર એવી જગ્યાઓ મંદિર કરવા માટે આપીને મહારાજ પધારતા જાણીને ખૂબ સામે ચાલી જઈને મહારાજનું સ્વાગત સામૈયું કર્યું. ચતુરંગી સેના મોકલી અને એ બંને પોતે પણ અંગ્રેજ અમલદારો મહારાજનું સામૈયું કરવા માટે સામેથી ગયા અને પોતાના મસ્તક ઉપરથી ટોપીઓ ઉતારી ભગવાનને વંદન કર્યા, નમસ્કાર કર્યા, ખૂબ વિનંતી કરીને પ્રાર્થના કરી. મહારાજ આજે અમે ધન્ય થયા કે આપ અમદાવાદમાં પધાર્યા અને સાથે અહીં આટલું સરસ મજાનું મંદિર કર્યું અને આપ પ્રતિષ્ઠા કરવા જ્યારે પધારી રહ્યા છો ત્યારે અમે આપનું સ્વાગત કરીએ છીએ. આજે તમે અમદાવાદ નગરની અંદર પધારતા પહેલાં અહીંયા હાથીની ઉપર બિરાજમાન થાવ અને તમારું શોભાયાત્રા અમે કરીએ, અનેક જીવાત્માઓને આપના દર્શન થાય. મહારાજ એમની પ્રાર્થના જાણીને મહારાજ હાથીની અંબાડી ઉપર ત્યાં બેઠા છે. હસ્તી વસ્ત્ર ઘર એણે શોભાડી, કસી ઉપર કનક અંબાડી. તેમાં બિરાજ્યા છે બહુ નામી, જે છે અક્ષર ધામના ધામી. લો, અક્ષરાધિપતિ મહારાજને પછી સોનાની અંબાડી ઉપર, હાથીની ઉપર સોનાની અંબાડીમાં મહારાજને બિરાજમાન કર્યા. મહારાજ ત્યાં બિરાજમાન થયા છે. મેના પાલખીને ગાડી સાર, તાવ દાન ને રથ અપાર. જેમ ઘટે તેમ બળવંત, બેસાર્યા સર્વે સંત મહંત. બીજા જે મહારાજની સાથે સંતો હતા એને પણ યથા યોગ્ય મેના પાલખી ગાડી રથ તાવદાન આ બધું તૈયાર રાખેલું, એની અંદર સંતો બધા બિરાજમાન થયા છે. બીજા સંતોને પાર્ષદ સાર, પગપાળા ચાલે છે અપાર. બીજા અનેક સંતો પાર્ષદો ભક્તો પગપાળા આ શોભાયાત્રાની અંદર જોડાયા છે. ધૂન કીર્તન ને વાજિંત્રો સાથે અમદાવાદની બજારમાં મહારાજની શોભાયાત્રા નીકળી છે. હરિભક્તોને શહેરના લોક આવે ત્યાં સર્વે થોકના થોક. એટલે હરિભક્તો અને અમદાવાદ જેવું મોટું શહેર એટલે હજારો માણસોના સમુદાય મહારાજના દિવ્ય દર્શન કરીને ધન્ય થાય છે કે ઓ આજે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં મોટું મંદિર કર્યું છે ને એમાં પ્રતિષ્ઠા કરવા પધાર્યા છે. આજે એમની નગરયાત્રા શોભાયાત્રા છે. બધાએ અમદાવાદના હજારો ભક્તો નરનારીઓ મહારાજના એ સંતો ભક્તોના દર્શન કરીને ધન્ય થયા છે, પાવન થાય છે.
આગે વાજિંત્ર વાગે અપારી, ચાલે ધીરે ધીરે અસવારી, રાજમાર્ગને બેઉ તટ, માણસોના બંધાણા છે ઘટલો, મુખ્ય શહેરની મુખ્ય બજારની બે બાજુ ઠેઠ સુધી માણસોની હારો ને હારો કતારો થઈ છે મહારાજને અને સંતોના દિવ્ય દર્શન માટે. હાથમાં સૌને પુષ્પના હાર, એવા ભાવિક લોકો અપાર, પહેરાવી હરીને ફૂલહાર, કર જોડી કરે નમસ્કાર. જે તે સ્થાનમાંથી પસાર થાય આગળ નગરયાત્રા, તો તે તે પરાના તે તે વિસ્તારના મુખ્ય લોકો બધાએ વતીથી મહારાજને પુષ્પના હાર પહેરાવી અને આપ અમદાવાદમાં પધારે, આપનું સ્વાગત કરીએ છીએ, આપ અહીંયા મંદિર કરો છો એનાથી અમે ધન્ય થઈશું, આમ જાણી બધાએ અપાર દેવી લોકો નરનારીઓ મહારાજનું સ્વાગત કરે છે, પુષ્પના હાર પહેરાવે છે, કોઈ પુષ્પની પાંખડીઓથી ભગવાનને વધાવે છે અને બે હાથ જોડીને દરેક નરનારીઓ ભગવાનને નમસ્કાર કરે છે અને પોતાને ધન્ય માને છે. શ્રીહરિ જુવે જનના સામો, પૂરે સર્વેના હૈડા નિહામો, અમી દ્રષ્ટિ સામુ જોઈ આપ, ટાળે સર્વેના ત્રિવિધ તાપ. મહારાજ પણ દરેક જીવાત્માઓને બળ પૂરું પાડવા, દરેક જીવાત્માઓને સુખી કરવા મહારાજ એક એક જીવાત્માઓ સામુ દ્રષ્ટિ ફેરવતા જાય છે અને દરેકને અહીંયાની હામ કે અંતરના જે ભાવ છે એને પૂર્ણ કરે છે અને મહારાજ પોતાની અમીમય દ્રષ્ટિ સામુ દરેક જીવાત્માઓને પાવન કરતા કરતા દરેકના ત્રિવિધ તાપ આધિ વ્યાધિની ઉપાધિ ટાળતા ટાળતા મહારાજ નગરયાત્રામાં આગળ ચાલ્યા જાય છે. કરી સૌની પૂજા અંગીકાર, રાજી થયા છે ધર્મકુમાર મહારાજ. દરેક જીવાત્માઓના ભાવને પૂર્ણ કરતા થકા, દરેકને રાજી કરતા થકા મહારાજ આગળ ચાલ્યા છે. ફરતા આવ્યા છે માણેક ચોક, ત્યાં તો દીઠા છે અનહદ લોક. ફરતા ફરતા મહારાજની સવારી માણેક ચોકમાં આવી છે, જ્યાં મંદિરથી નજીકમાં એ માણેક ચોક છે આજે પણ. ત્યાં મહારાજની સવારી આવી ને ત્યાં મુખ્ય મોટો ચોક એટલે ત્યાં અનેક લોકોના સમુદાય મહારાજના દર્શન માટે ભેગા થયા છે. બેહુ સાહેબ બેહેત કરીને મેલે પધરાવ્યા છે હરીને, કરી પૂજા પ્રાર્થના ભારી, પ્રભુ રક્ષા કર જોય મારી. લો પછી માણેક ચોકમાં મેલમાં મહારાજને ખૂબ ભાવથી અંગ્રેજ સાહેબોએ પધરાવ્યા અને પોતાની ભાવથી જે કંઈ આભૂષણો વસ્ત્ર અલંકાર લાવ્યા તે મહારાજને અર્પણ કરી, પૂજા કરી અને મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમારી રક્ષા કરજો, અમારા ઉપર અમી દ્રષ્ટિ રાખતા રહેજો. સાહેબોને આપી વરદાન, પછી ચાલ્યા ત્યાંથી ભગવાન. આવ્યા મંદિરમાં અલબેલો, જોઈ રાજી થયા રંગરેલો. મહારાજ પછી સાહેબોને આશીર્વાદ આપી અને મહારાજ પછી ત્યાંથી આગળ ચાલ્યા અને મંદિરમાં પધાર્યા. મંદિરની શોભા કલા કારીગરી વગેરે જોઈને મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કે ખૂબ સરસ મંદિર કર્યું છે, અમારી જેવી ઈચ્છા હતી એવું જ મંદિર થયું છે એમ જાણીને મહારાજ મંદિરનું બધું કામકાજ જોઈને ખૂબ રાજી થયા. અને પછી મહારાજે પછી શેર ભક્ત ભાવિક તેમણે રાખી બરદાસ ઠીક, નથુ આદિ ગણપત રામ હીરાચંદ બેચર તે ઠામ, લાલદાસને માણે કલાલ રણ છોડ કેવળ તત્કાળ, દામોદર ને હીરા ભાઈ બે ગોવિંદ ત્રિકમ છે ત્યાં. પછી અમદાવાદના બધા ભક્તો એને મહારાજ માટેની, સંતો ભક્તો માટેની તમામ તૈયારીઓ કરેલી ખૂબ સારી, મહારાજને આગતા સ્વાગતા કરી, ઉતારા પાણી કરાવ્યા. નથુ ભટ્ટ, ગણપતરામ, હીરાચંદ શેઠ, બેચરભાઈ, લાલદાસ, માણેકદાસ, રણછોડભાઈ, દામોદરભાઈ, હીરાભાઈ, ગોવિંદભાઈ, ત્રિકમભાઈ, આ બધાએ પુરુષ ભક્તો હતા. ગંગા, રેવા, લક્ષ્મી, જીવીબાઈ, શિવા, શ્યામા આદિ સ્ત્રી ભક્તો એણે બધાની યથાયોગ્ય બાહ્ય વિભાગમાં એમણે સેવાઓ બધી કરી, પુરુષ વિભાગમાં એમણે બધાએ સેવા કરી અને મહારાજ સંતો ભક્તો બધા માટે ખૂબ સારી વ્યવસ્થાઓ તૈયાર કરી. બીજા હજારો જે હરિજન આવી મળ્યા છે પુણ્ય પાવન, હજારો અમદાવાદના નરનારી ભક્તોના અંતરમાં આનંદ છે કે આજે મહારાજ સંતો ભક્તો સહિત અહીંયા મોટો ઉત્સવ કરવા, પ્રતિષ્ઠા કરવા પધાર્યા છે. બધા એના હૃદયમાં ખૂબ ભાવ, ઉમંગ ને ઉત્સાહ છે.
અને બધાએ મહારાજ માટે યથાયોગ્ય સેવાઓ તૈયાર કરી છે. સેવા કરે છે તે અહોનિશ પ્રભુને ચરણે ધરી શીશ આપ્યું, વિવેકથી સન્માન, પ્રેમે કરાવ્યા ભોજન પાન, બધાએ રાત દિવસ ખડે પગે રહીને સંતો ભક્તોની સેવામાં લાગી ગયા છે. બધાને ઉમંગને ઉત્સાહ હોય ને કે મહારાજ પધારે છે, અને જ્યારે બધાએ ભક્તોના અંતરનો ઉમંગ ઉત્સાહ અને ભાવ જોઈને મહારાજનો રાજીપો થઈ જાય ને, જે ગુરુજી પધારવાના હોય તો અહીંયા બધા ભક્તોને કેટલો ઉમંગ ઉત્સાહ હોય ને, 15 મહિના દિવસ પહેલાંથી બધા તૈયારીઓમાં લાગી જાય કે મહારાજ આવે છે, ગુરુજી આવે છે, સંતો ભક્તો પધારે છે, તો બધાની ખૂબ સારી સેવા થાય એમ જાણીને બધાના અંતરમાં આનંદ છે. અને બધાએ પહેલેથી તૈયારીઓ કરીને, સરસ મહારાજને તૈયારીઓ કરીને આ બધા ભક્તોએ પણ ખૂબ સારા ભોજનપાન યથાયોગ્ય કરાવ્યા બધાને, અને બધાનું યથાયોગ્ય સન્માન પણ કર્યું. દેશાંતરના લાખો ભક્તજન સર્વે આવ્યા કરવા દર્શન. મહારાજે પાછી કંકોત્રીઓ લખાવી હતી એટલે દેશાંતરોથી લાખો ભક્તો અમદાવાદમાં મહારાજના દર્શને આવ્યા છે. પામ્યા દર્શન કરી આનંદ, ફોગટ ફેરા ફાટાળ્યા છે ફંદ. લો, મહારાજના દર્શન કરીને બધા ખૂબ આનંદિત થયા દેશાંતરથી આવેલા ભક્તો, અને પોતાના જે ફોગટના ફેરા કહેતા જન્મ મરણના ફેરાને ટાળ્યા છે, કર્યા પારણા દ્વાદશીમાં એ સૌના મન હરખ્યા છે ત્યાં. પછી માધુરી મૂર્તિ શ્યામ શેરમાં પ્રવેશ્યા શુભ કામ. મહારાજે એકાદશીના બધા ઉપવાસ પાસે 12 બધાને પારણા કરાવ્યા, બધા આનંદિત થયા. પછી મહારાજ શહેરની અંદર પ્રવેશ કર્યો છે. વાગે વાજિંત્ર પરમય પાર, જન બોલે છે જય જયકાર, આવ્યા મંદિર માં અલબેલો, સુખદાયક સુંદર છેલો, જોયું મંદિર નું સહુ કામ, ચારે તરફ ફરીને તમામ, થયા પ્રસન્ન મનય પાર, વખાણે ઘણું વારંવાર, વળી શિલાટનું જોઈ કામ, ધન્ય ધન્ય કહે છે તે શામ, પછે ધાર્યો મુહૂર્તનો દિન, પ્રતિષ્ઠા કરવાનો નવીન. પછી મહારાજ ઉતારેથી પાછા શહેરમાં અસવારી કાઢીને પાછા મંદિર સુધી પધાર્યા, અને ભક્તો મહારાજના દર્શન કરતા કરતા મહારાજ મંદિરે પધાર્યા છે. ત્યાં મહારાજે મંદિરનું પાછું દરેક કાર્ય ઝીણવટપૂર્વક જોયું. એક એક વસ્તુ મહારાજે ફરી ફરીને મંદિરની ચારે બાજુ અંદર તમામ જગ્યાએ જોઈ મહારાજ ખૂબ રાજી થયા. મહારાજ કે ખૂબ સરસ મંદિર કામ થયું, ખૂબ સારું નકશીકામ થયું. મહારાજ કે ધન્ય છે બધા ભક્તોને, ધન્ય છે આનંદાનંદ સ્વામીને કે અમારી મરજી પ્રમાણે, અમારી જેવી ઈચ્છા હતી એવું મંદિર અમદાવાદમાં તૈયાર થયું છે. મહારાજ કે હવે સરસ મુહૂર્ત પ્રમાણે પ્રતિષ્ઠાઓની તૈયારીઓ કરાવીએ. રૂઢિ પ્રતિમાઓ રૂપમાન, નરવીરની શોભે સમાન, મળ્યા મૂર્તિઓને કીર્તાર, બાથમાં ભીડીને શતવાર. લો, મહારાજ પછી મૂર્તિઓ જ્યાં હતી એ મૂર્તિઓ જોવા આવ્યા છે. મહારાજ મૂર્તિઓને બાથમાં ઘાલીને મહારાજ 100 વારામાં લખ્યું છે, મળ્યા છે, ભેટ્યા છે. બોલ્યા શ્રીમુખે સુંદર શ્યામ, સુણી લ્યો નરનારી તમામ, આ મૂર્તિઓમાં કરીશું વાસ, રહેશું અખંડ અમે પ્રકાશ. મહારાજ કે આ જે સ્વરૂપો છે એના દ્વારા અમે તમારી સેવાઓને ભક્તિને અંગીકાર કરીશું, એમાં અમે નિત્ય નિવાસ કરીને તમારા ભક્તિભાવને અંગીકાર કરીશું. કરશે ભાવે કોઈ દર્શન, નર નારી થશે તે પાવન, તીર્થોનું ફળ પામશે આપ, તરત ટળશે ત્રિવિધ તાપ. મહારાજ કે કોઈ ભાવે કરી નરનારીઓ અહીં આવીને દર્શન કરશે, તમામ પવિત્ર થશે, પાવન થશે, અનેક તીર્થોની યાત્રાનું એને ફળ મળશે, એના ત્રિવિધ તાપ ટળશે. આવી મહારાજ બધા એને વાત કરે છે. રૂડા વસ્ત્ર અને અલંકાર, થાળ કરશે આવી આ ઠાર, ચારે પુરુષાર્થ સિદ્ધ થાય, અંતે અક્ષરધામમાં જાય, એવું અભંગ મારું વચન, માનજો તમે સૌ મન, એમ કહી આપ્યું અશ્વદાન, બોલાવ્યા વિપ્રને દેયમાન. મહારાજ કે કોઈ અહીંયા આવીને ભાવથી દર્શન કરશે, કોઈ અહીંયા વસ્ત્ર અલંકાર થાળ વગેરે આ અહીંયા મંદિરમાં કરશે, એને ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે અને અંતે અમારા ધામમાં નિવાસ કરશે. મહારાજ કે આવું અમારું અભંગ વચન છે, માટે સૌ સત્ય જાણજો અને ખૂબ ભક્તિભાવથી દર્શન સેવા પૂજા બધાએ કરજો. આવી મહારાજે વાત કરી છે અને
બ્રાહ્મણોને મહારાજે અશ્વના દાન આપ્યા છે. પ્રતિષ્ઠા વિધિને જાણનારા જે બ્રાહ્મણો હતા એને મહારાજે નિમ્યા છે અને તેમને પૂછીને મહારાજે બધી સામગ્રીઓ તૈયાર કરાવી કે હવે પ્રતિષ્ઠાઓની તૈયારી કરાવો. પછે વાલમ જી તેણી વાર ઉતારે પધાર્યા નિરધાર આંબલીની સમીપમાં સાર મંચ ઉપર બેઠા તે વાર. હવે સંત હરિજન સાથ સ્નાન કરવા પધારે છે નાથ સાબરમતી ગંગા તણે તીર નારાયણ ઘાટ શોભે ગંભીર. વાજતે ગાજતે ભગવાન જઈને કર્યું ગંગા વિશે સ્નાન તેનો મહિમા ઘણો છે સાર તે તો કોઈ પામે નહીં પાર. પછી મહારાજે ઉતારે પધાર્યા આંબલીઓના ઝાડમાં મહારાજને ત્યાં નીચે મંચ કરીને એની ઉપર મહારાજ બિરાજમાન થયા છે. બધા સંતો ભક્તો મહારાજ સામે બેઠા છે. મહારાજ કે ચાલો આપણે સાબરમતી નદીમાં સ્નાન કરવા જવું છે. નારાયણ ઘાટ પાસે ત્યાં મહારાજે સંતો ભક્તો સાથે સાબરમતી નદીમાં સ્નાન કર્યું અને એનો મહિમા અપરંપાર મહારાજે વધાર્યો, કારણ કે સંતો ભક્તો સહિત મહારાજ જેમાં સ્નાન કર્યું એ પોતે અનંત મોટું તીર્થ થઈ જાય. અનંત જગતના તીર્થો ભેગા કરી અને મહારાજ જેમાં સ્નાન કર્યું એની તુલ્ય થાય નહીં. એ રીતે મહારાજે સાબરમતીને પાવન કરી તીર્થત્વ પ્રદાન કર્યું. વાજતે ગાજતે ભગવાન જઈને કર્યું ગંગા વિશે સ્નાન તેનો મહિમા ઘણો છે સાર તેનો કોઈ પામે નહીં પાર. પછી મહારાજ ઉતારે આવ્યા. બધા ભક્તો મહારાજની પાસે આવીને એકત્રિત થયા અને આપે છે આશ્રિતને આનંદ. દિવ્ય સાકાર મૂર્તિ સ્વચ્છંદ મહારાજ કથા વાર્તા દર્શન દ્વારા અમદાવાદના ભક્તોને અને દેશાંતરોથી આવેલા ભક્તોને મહારાજ આનંદ કરાવે છે, દરેકને સુખી કરે છે. લાખો જીવના કરેવા કલ્યાણ લીલા કરે છે સારંગપાણ. મહારાજની દરેક ચેષ્ટા દરેક લીલા અનેક જીવાત્માઓના સુખને માટે, અનેક જીવાત્માઓ મહારાજના એ દિવ્ય દર્શનને યાદ કરે, મહારાજની લીલાને યાદ કરે અને એના દ્વારા એનું ભાથું બંધાય અને એને મહારાજની મૂર્તિ સહેજે સહેજે સાંભળે એવી મહારાજ ચેષ્ટાઓ લીલાઓ કરી ભક્તોને સુખ આપે છે. નિત્ય નવા કરીને ચરિત્ર સમગ્ર પૃથ્વી કરી પવિત્ર લો. નિત્ય મહારાજ નવા ચરિત્રો કરી નાખે પૃથ્વી પર તમામ જગ્યાઓને પાવન કરી અને તીર્થત્વ પ્રદાન કરી મહારાજ અનેક જીવાત્માઓના કલ્યાણ કરે છે. આ રીતે મહારાજ અમદાવાદમાં હવે પ્રતિષ્ઠાની તૈયારીઓ કરે છે અને પ્રતિષ્ઠા વિધિ આવતીકાલે આવશે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે ઉત્તરાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિએ શ્રીનગરમાં નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો કામનો આરંભ કર્યો એ નામે 77મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની